ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય જામનગરની મુલાકાતે રાજ્યના પોલીસ વડા વિકાસ સંદીપ સહાય દ્વારા રાજકોટ રેન્જ કક્ષાની જનરલ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું અને ત્યારબાદ પત્રકારો માટે પ્રેસ કોન્ફરન્સ પણ યોજાઈ હતી. ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય જામનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. રાત્રિ રોકાણ બાદ એસપી કચેરી ખાતે એક જનરલ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય ડીજીપી શ્રીનું જામનગર ખાતે આવેલા એસપી કચેરીએ આગમન થતાં પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને ઉપસ્થિત અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. એસપી કચેરી ખાતે ત્યારબાદ તેઓ શ્રીની અધ્યક્ષતા હેઠળ એક જનરલ ક્રાઇમ બેઠક યોજાઈ હતી, જેમાં પોલીસના કાર્ય, અપરાધ ઉપર અંકુશ, સાયબર ક્રાઇમ તેમજ અનેક વિવિધ ગુનાહિત પ્રવૃત્તિને લઈને સજાગતા અને તે ડામવા માટે પગલાં લેવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠક બાદ રાજ્ય ડીજીપી શ્રી દ્વારા જામનગર એસપી ઓફિસ ખાતે પત્રકારો માટે એક પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં તેઓ શ્રી દ્વારા યોજાયેલ બેઠકમાં થયેલ ચર્ચા અંગે માહિતી પત્રકારો સમક્ષ રજૂ કરી હતી. આ ક્રાઇમ બેઠકમાં રાજકોટ રેન્જ IGP શ્રી અશોક કુમાર, જામનગર પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ, સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક શ્રી હરેશ દુધાત, મોરબી પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ તથા દેવભૂમિ દ્વારકા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી MM પરમાર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આવો સાંભળ્યો તેઓ શું કહેવા માગે છે રાજ્યના DGP દ્વારા પ્રેસ વાર્તા. પગલાં જે પોલીસ તરફથી લેવામાં આવે છે એ અટકાયતી પગલાં પણ અસરકારક રીતે લેવામાં આવે, એમાં કેટલા સમય માટે કોણ જામીનદાર રહેશે, કેટલા રૂપિયાનો જામીન આપીએ, એ તમામ બાબતની ખૂબ ઊંડાણથી ચર્ચા કરવામાં આવી છે. અને મને ચોક્કસ વિશ્વાસ છે કે આજે જે કંઈ ચર્ચાઓ થઈ છે એ પછી રાજકોટ રેન્જમાં જે ગુનાઓનું પ્રમાણ છે અત્યારે તો આમ તો અંકુશમાં જ છે, તેમ છતાં ગુનાઓ અટકાવવા માટે અને સમાજના લોકોને એક જે સંતોષ છે, પોલીસ ઉપર જે વિશ્વાસ છે, પોલીસ તરફ જે અપેક્ષાઓ છે, એમાં વધારો થાય એ બાબતની પ્રક્રિયા ચાલુ છે. એકમ વધારવા માટેની જે આખી જે પ્રક્રિયા છે એ આપણે દર વર્ષે કરીએ છીએ અને જે પણ પોલીસ સ્ટેશનને મહેકમ વધારવાનું હોય તો એ દરખાસ્ત જ્યારે SP સાહેબ તરફથી આપણને મળતી હોય છે DG ઓફિસમાં, એટલે પછી આપણે સરકારમાં દરખાસ્ત મોકલીએ છીએ અને એ મુજબ મંજૂર કરાવીએ છીએ. અત્યારે મને ચોક્કસ આંકડો યાદ નથી, પણ ગયા વર્ષે ખૂબ મોટી સંખ્યામાં ગુજરાત પોલીસની અલગ અલગ બ્રાન્ચીસમાં, અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં મહેકમને વધારવાનું થયું છે અને મંજૂરી પણ આપણને મળી ગઈ છે. ચાલુ વર્ષે પણ જે કંઈ જરૂરિયાત હશે એ મુજબ આપણે મંજૂરી મેળવીને મહેકમ વધારવાની. સાહેબ, ગૃહ રાજ્યમંત્રી હર્ષમભાઈના માર્ગદર્શન ડ્રગ્સમાં ઘણી સફળતા મળી છે પોલીસને, હવે આગામી સમયમાં ડ્રગ્સને લઈને કઈ પ્રકારના એક્શન કરવા? આજે મીટિંગમાં NDPSના કેસીસ અંગે પણ ચર્ચા થઈ છે અને અલગ રાજ્ય સરકારની જે અલગ અલગ એજન્સીસ છે અને કેન્દ્ર સરકારની અલગ અલગ એજન્સીસ છે એ લોકોની મદદથી, સહયોગથી, સહાયતાથી આપણે ખૂબ મોટી સફળતા ગુજરાત પોલીસને નાર્કોટિક અંગે મળી છે, હોસ્ટેલિંગ પણ મળી છે અને અંદરના ભાગે પણ મળી છે. અને NDPS નાર્કોટિક્સ એક એવી ગંભીર સમસ્યા છે જે સવારે જામનગર પોલીસ હેડક્વાર્ટરની મેં વિઝિટ રાખી હતી અને આશરે 2-2.5 કલાક હેડક્વાર્ટરની વિઝિટમાં અલગ અલગ બ્રાન્ચીસ જે હેડક્વાર્ટરની છે એમાં જોયું અને એ પછી રાજકોટ રેન્જના જે પોલીસ અધિક્ષકશ્રીઓ છે એ લોકોની સાથે એક ક્રાઇમ કોન્ફરન્સ રાખવામાં આવી. આ ક્રાઇમ કોન્ફરન્સમાં અલગ અલગ જિલ્લાઓમાં ક્રાઇમ તેમજ કાયદા અને વ્યવસ્થાની દૃષ્ટિએ તેમજ પોલીસ વેલફેરની દૃષ્ટિએ જે કંઈ કામગીરી થઈ રહી છે તે અંગેની સમીક્ષા કરવામાં આવી અને મને જાણીને ખૂબ આનંદ થયો છે કે આ રેન્જના વડા શ્રી અશોક અને એમના તમામ પોલીસ અધિક્ષકશ્રીઓની કામગીરી ખૂબ સારી છે. તેમ છતાં ક્રાઇમ કંટ્રોલ કરવા માટેની અમુક મહત્વની બાબતો ઉપર ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચાઓ થઈ છે. રાજકોટ રેન્જમાં
કયા પ્રકારના ગુનાઓ બને છે, કયા કયા પોલીસ સ્ટેશનોમાં કયા કયા જિલ્લાઓમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે તે અંગે છેલ્લા 5 વર્ષની જે ક્રાઇમની ફિગર્સ છે એનું વિશ્લેષણ દરેક એસપીસીઓ તરફથી કરવામાં આવ્યું અને વિશ્લેષણનું જે સમીક્ષક છે એ આપણને આ ક્રાઇમ કોન્ફરન્સમાં રજૂ કરવા ખૂબ ઊંડાણથી ચર્ચા થઈ છે અને આપણે બધા એમ માનીએ છીએ કે સાયબર ક્રાઇમને ઓછા કરવા હોય, સાયબર ક્રાઇમના સંખ્યાને અટકાવવું હોય તો સૌથી મહત્વની બાબત છે સાયબર અવેરનેસ. તાજેતરમાં આપને કદાચ ખ્યાલ હશે ગુજરાત રાજ્યમાં એક મુહિમ ચાલુ કરવામાં આવ્યું હતું અને 10 દિવસની ઝુંબેશ રાખવામાં આવી અને આ ઝુંબેશ દરમિયાન ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં જે શી ટીમ્સ છે એ શી ટીમ્સને એક કાર્ડ છાપીને લોકોને આપવામાં આવ્યું હતું અને એ કાર્ડમાં 4 થી 5 સાયબર અવેરનેસની મંત્રો સૂત્રો એ તૈયાર કરી આ શી ટીમ્સ ગુજરાત રાજ્યના આશરે 75,000 થી 80,000 સિનિયર સિટીઝન્સ જે આપના સિનિયર સિટીઝનના પોર્ટલમાં રજિસ્ટર્ડ છે એવા 75,000 થી 80,000 સિનિયર સિટીઝન્સને શી ટીમ્સના અધિકારીઓ અને કર્મચારીઓ રૂબરૂ જઈ એ કાર્ડ મારફતે સુરક્ષા સેતુ અંતર્ગત સાયબર અવેરનેસની પ્રોગ્રામનું આયોજન આપણે છેલ્લા અઠવાડિયા જ કર્યું હતું અને અમે લોકો બધા એમ માનીએ છીએ કે સાયબર ક્રાઇમના ગુનાગારોને પકડવા માટેની જે પ્રયત્નો છે એ તો ચાલુ જ રહેશે. સાયબર ક્રાઇમના જ ગુનાઓ દાખલ થાય છે અને યોગ્ય રીતે તપાસ થાય એ પણ જરૂરી છે, પણ સૌથી મહત્ત્વની બાબત છે એ છે સાયબર અવેરનેસ. અને સાયબર અવેરનેસ માટે સમાજના અમુક એવા સેક્શન્સ છે જેને કદાચ આ અવેરનેસની વધુ જરૂર છે. એમાં સિનિયર સિટીઝન એક છે, એ સિવાય પણ સેક્શન્સ અમુક સમાજની છે જેમાં સાયબર અવેરનેસ લાવવાની જરૂર છે. સ્ટુડન્ટ્સ છે, મહિલાઓ છે, વેપારીઓ છે, એ લોકો માટે પણ સાયબર અવેરનેસ ખૂબ જરૂરી છે. અને એમ માનીએ છીએ કે જે અવેરનેસ યોગ્ય રીતે થઈ જાય તો સાયબર ક્રાઇમ ચોક્કસ એની સંખ્યા ઘટી શકશે. નિર્ણય આ ક્રાઇમ કોન્ફરન્સમાં લેવામાં આવ્યો છે. નંબર 1 કે રાજકોટ રેન્જના જિલ્લાઓમાં જે ગુનાના પ્રમાણ છે એમાં જે શરીર સંબંધી ગુનાઓ છે એની સંખ્યાનું વિશ્લેષણ કરી શરીર સંબંધીના ગુનાઓને અટકાવવા માટેનું એક સ્ટ્રેટેજી બનાવવામાં આવ્યું છે અને એમાં ખાસ કરીને જે ગ્રામીણ વિસ્તારો છે અને જે રિમોટ એરિયાઝ છે એ રિમોટ એરિયાઝમાં કઈ રીતે વધુ ઇફેક્ટિવ રીતે, કઈ રીતે વધુ અસરકારક રીતે પોલીસિંગ થઈ શકે અને ગુનાઓ બનતા અટકાવી શકાય તે અંગેની સ્ટ્રેટેજીઝ અંગે ચર્ચા કરવામાં આવી. એની સાથે સાથે આશરે 20% ગુનાઓ જે બને છે એ મિલકત સંબંધી ગુનાઓ પર બનતા હોય છે, એટલે મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા માટે રાજકોટ રેન્જના દરેક જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં જે મિલકત પુરુષ સંબંધીના ગુનાઓમાં જે આરોપીઓ પકડાયા છે એ તમામ આરોપીઓની લિસ્ટ તૈયાર કરવામાં આવી છે અને એ આરોપીઓ ઉપર વોચ રાખવા માટે એક અલગ પ્રકારની સ્કીમ તૈયાર થઈ છે અને એ સ્કીમ મુજબ આ રાજકોટ રેન્જના તમામ જિલ્લાઓના પોલીસ અધિકારીઓ અત્યારથી કામ ચાલુ કરી નાખ્યું છે. એ જે કામગીરી થઈ રહી છે એ અંગેની સમીક્ષા કરવામાં આવી અને આરોપીઓ ઉપર, દરેક આરોપી ઉપર ઓછામાં ઓછા એક પોલીસવાળાની કોન્સ્ટન્ટ નજર રહે એ પ્રકારની વ્યવસ્થા આ રેન્જમાં અને આખા રાજ્યમાં કરવામાં આવ્યું છે. એના કરતાં જે મિલકત સંબંધી ગુનાઓ કરવા જે આરોપીઓ છે એના ઉપર કોન્સ્ટન્ટ વોચ રાખવામાં આવે, સર્વેલન્સ રાખવામાં આવે અને એ કોઈપણ ગુના ફરીથી ન કરે તે અંગેની કાળજી રાખવા. એની સાથે સાથે રાજકોટ રેન્જમાં પોલીસ વેલફેરની
જે બાબતો છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી. આપણે જાણીએ છીએ કે એક વેલફેર ફંડ હોય છે, દરેક જિલ્લા પોલીસ અધિક્ષક પાસે હોય છે, એ વેલફેર ફંડનું ઉપયોગ પણ યોગ્ય રીતે થાય, નિયમ મુજબ થાય, અને આપણા જે કોન્સ્ટેબલ્સ, હેડ કોન્સ્ટેબલ્સ, એએસઆઈઝ, એ લોકોની વેલફેરની જે કંઈ બાબત છે એમાં કોઈ ચૂક ન થઈ જાય, એ સમયસર પ્રમોશનની બાબત હોય, યોગ્ય રીતે ટ્રાન્સફરની બાબત હોય, પોલીસ લાઇનમાં સગવડોની બાબત હોય, કે અમુક અમુક સહાય જે આપવાની થાય છે આ વેલફેર ફંડથી એની બાબત હોય, એમાં પણ તમામ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી. અને આપણે સમાજના પણ જે લોકો છે, જેમ અગાઉ મેં સાયબર અવેરનેસ વાત કરી, એ રીતે નાર્કોટિક્સની જે આ બધી છે એને અટકાવવા માટે આપણે ગુજરાત પોલીસ તરફથી જે અસરકારક કામગીરી થઈ રહી છે એની સાથે સાથે એક અવેરનેસ લાવવાની પણ પ્રક્રિયા ગુજરાત પોલીસ દ્વારા હાથ લેવામાં આવી છે. ચલો, થેન્ક યુ વેરી મચ.